ગુરુવારે પીપલોદ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીને થોડાક દિવસ પહેલા જ સોનુ વસાવા નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેક રિક્વેસ્ટ મળી હતી. આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી તે સાથે જ તે યુવતીના એકાઉન્ટમાં સ્ટોરીમાં ફોટા જોવા મળતા ચોકી ઉઠી હતી. આ એકાઉન્ટ ઉપરથી યુવતીને અશ્લીલ ફોટા મોકલી હેરાનગતિ કરવામાં આવતા છેવટે પોલીસ મથકના દરવાજા ખટકાવ્યા હતા. પોલીસે આ ગુનામાં બોટાદના લાખ ખાંભરડાના ગામના 20 વર્ષીય જગદીશ પોત મકવાણાની ધરપકડ કરી હતી. વ્યવસાય ઉપર રત્ન કલાકાર જગદીશની 2019માં તેને સાયબર ક્રાઇમમાં જ પ્રથમ વખત ધરપકડ કરી હતી. જગદીશ ઇન્સ્ટા ઉપર યુવતીના નામે એકાઉન્ટ ખોલાવી મહિલાઓને હેરાનગતિ માટે બદનામ સપત છે. 2019માં જ બોટાદ અને થોડાક એકી સમયમાં પહેલા વ્યારા પોલીસે પણ ધરપકડ સોલ કરી હતી. સુરતના એક ફરિયાદીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એક અજાણ્યા એકાઉન્ટમાંથી, જેમાં ફ્રેન્ડ રિક્વેસ્ટમાં તેઓને ધ્યાનમાં આવ્યું કે તેઓનો ફોટો જ ઉપયોગ કરવામાં આવેલો હતો. જ્યારે તેણે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી ત્યારે તેઓને આગળના દિવસોમાં એવું જાણવા મળ્યું કે તેઓના જ બીજા ફોટાઓ તેઓ સ્ટેટસ ઉપર અજાણ્યા એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવતા હતા. જે અનુસંધાને ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો, જેમાં આઈપીસીની કલમ 500, 507 તથા આઈટી એક્ટની કલમ 66C અનુસંધાને ગુનો દાખલ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આગળની તપાસ હાથ ધરી, જેમાં આ ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ જેનું નામ છે જગદીશ પ્રકાશભાઈ મકવાણા, જેઓ ધંધો નોકરી કરે છે, મૂળ બોટાદના રહેવાસી છે, તેઓની ધરપકડ કરીને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તેને ડામવાની કોશિશ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે કરી છે. આગળ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે આ જે આરોપી છે તેઓ વિરુદ્ધ કુલ આ પૂર્વ 3 ગુના દાખલ કરવામાં આવેલા છે આ જ પ્રકારના સોશિયલ મીડિયા ફ્રોડ અનુસંધાને, જેમાં સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જ 2019માં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. બોટાદ જિલ્લાના બરવાળા પોસ્ટેમાં પણ 2019માં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો તથા 2020માં વ્યારા પોસ્ટેમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ અનુસંધાને આ પૂર્વ પણ આ જે આરોપી છે તેઓએ 3 ગુના આચરેલ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ સાથે તેઓ સંડોવાયેલ છે. આગળની તપાસમાં હજી પણ જો કોઈ બીજા ફરિયાદી પણ આઇડેન્ટિફાય થશે તો પણ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ ગુના દાખલ કરાવીને આગળની તપાસ હાથ ધરશે.